गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आपने धोरण पांच में यूनिट थ्री छे पेज नंबर 11 तेमा आपणे अभ्यास करीशुं। गई काले आपणे सेंटेंस बनावता शीख्या था अने हेव हेज वडे खाली जगह कई रीते पूराय ते आपणे शीखी गया हता। अहींया कहेवामां आव्युं छे के उदाहरण प्रमाणे आपेला शब्दों साथे धीस इज धीज आर नो उपयोग करीने वाक्य बनावानुं छे। तो ज्यारे एक वचनमां आप्युं होय આપણા જે શબ્દ ત્યારે ધીસ ઇઝ મૂકવાનું અને જ્યારે બહુવચનમાં આપ્યું હોય તે ધીસ આરનો ઉપયોગ કરી અને આપણે સેન્ટેન્સ બનાવવાના છે। તો ચાલો આપણે બનાવતા શીખીએ। અહીંયા આપ્યું છે મનોજ બેટ, મનોજનું બેટ બરોબર, તો આપણા એક વચનમાં છે બેટ એટલે આપણે અહીં લખીશું સોરી ધીસ ઇઝ મનોજ બેટ, એટલે કે આ મનોજનું બેટ છે। નીતિન્સ બુક્સ, તો એ બુક્સ બહુવચનમાં છે એટલે આપણે ધીઝ આર લખીશું, ધીઝ આર નીતિન્સ બુક્સ, એટલે કે આ નીતિનની ચોપડીઓ છે। મમતાઝ પેન્સિલ, પેન્સિલ એક વચન છે એટલે આપણે અહીંયા ધીસ ઇઝ લખીશું, ધીસ ઇઝ મમતાઝ પેન્સિલ, એટલે કે આ મમતાની પેન્સિલ છે। કિરણ્સ ટોઈઝ બહુવચનમાં છે એટલે આપણે ધીસ આર લખીશું, ધીસ આર કિરણ્સ ટોઈઝ, એટલે કે આ કિરણના રમકડાઓ છે। હવે આપણે આગળ જોઈએ, તો હવે પછી આગળ શું આપ્યું છે, બીનાઝ ફ્રોક એકમાં છે એક વચનમાં એટલે આપણે લખીશું ધીસ ઇઝ બીનાઝ ફ્રોક, એટલે કે આ બીનાનું ફ્રોક છે। મેહુલ્સ કાઇટ્સ બહુવચનમાં છે એટલે ધીસ આર મેહુલ્સ કાઇટ્સ, એટલે કે આ મેહુલની પતંગો છે। પછી છે દિવ્યાઝ બેગ, તો આપણે લખીશું એક વચનમાં છે એટલે ધીસ ઇઝ દિવ્યાઝ બેગ, એટલે કે આ દિવ્યાનું બેગ છે। પછી છે રીમાઝ ગ્લાસીસ, રીમાના પ્યાલાઓ, તો આપણે લખીશું ધીઝ આર રીમાઝ સોરી કેયુર્સ લેટર્સ, ધીઝ આર કેયુર્સ લેટર્સ, આ કેયુરના પત્રો સોરી પત્ર છે તો પત્રો છે। અરુણ સ્કેપ એક વચનમાં છે એટલે ધીસ ઇઝ અરુણ સ્કેપ, આ અરુણની ટોપી છે બરાબર। તો આ રીતે આપણે આ પ્રશ્ન સમજ્યા। હવે પ્રશ્ન નંબર 10 જોઈએ। ઉદાહરણ પ્રમાણે આપેલા મૂળાક્ષરોથી શરૂ થતા ત્રણ શબ્દો લખો, એ ઉપરથી એપલ, એક્સ અને એન। તો અહીંયા બી ઉપરથી આપણે જે અ શબ્દ થતા હોય તે આપણે અહીંયા લખીશું। જુઓ હું તમને અહીંયા એક્ઝામ્પલ તરીકે એક બે દેખાડું, બાકીનું આ છે એ તમારે જાતે કરવાનું રહેશે। જેમ કે અહીંયા બી ફોર બનાના, પાછું લખીએ તો બી ફોર બેટ, બી ફોર બોલ, આ રીતે તમે લખી શકો। પછી પી છે તો પી ફોર પોલિશમેન, તો એ તમે લખી શકો છો પોલિશમેન, પોસ્ટ ઓફિસ અને પી ફોર આપણે બીજું શું લખી શકીએ, તો કે પોસ્ટ ઓફિસ, પોલિશમેન એન્ડ પેરોટ,
બરોબર, તો આ રીતે તમારે અહીંયા બધાના જે શબ્દો આપેલા છે એના આધારે તમારે 3-3 સ્પેલિંગ જાતે લખવાના રહેશે, બરોબર. હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. પ્રશ્ન નંબર 11 માં છે, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવો. અહીંયા આડાવડા સેન્ટેન્સ છે, બરોબર, શબ્દ આડાવડું છે, તમારે એને સીધું વાક્ય બનાવવાનું રહેશે. કઈ રીતે બનશે? જેમ કે પહેલું આપ્યું છે, હેઝ અ પ્રિયા બાસ્કેટ, તો આપણે લખવું હોય તો કેમ લખીએ? તો પ્રિયા હેઝ અ બાસ્કેટ, પ્રિયા હેઝ અ બાસ્કેટ, આ રીતે સમજાયું. હવે આપણે આગળનું પેજ નંબર 13 છે તેમાં જોશું. જેમ કે અહીંયા છે, બ્રધર રાજ ઇઝ નિતિન્સ, તો અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એટલે ઇઝ પહેલાં આવશે. ઇઝ નિતિન રાજ, સોરી, ઇઝ રાજ નિતિન્સ બ્રધર, આ રીતે બને. તો આપણે લખીશું અહીંયા, ઇઝ રાજ નિતિન્સ બ્રધર, છેલ્લે ક્વેશ્ચન પૂછવાનો છે, ઇઝ રાજ નિતિન્સ બ્રધર, શું રાજ નિતિનનો ભાઈ છે? પછી છે, આર ધ ચિલ્ડ્રન્સ ગાર્ડન ધ ઇન, તો આપણે કહીએ કે ધ ચિલ્ડ્રન આર ઇન ધ ગાર્ડન, બરોબર. પછી છે, અ બુક હેઝ હુ, તો હુ WH છે એટલે હંમેશા પહેલાં જ આવે, એટલે આપણે અહીં લખીશું હુ હેઝ અ બુક, એટલે કે આ બુક કોની છે, આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે. માય પેન ઇઝ વેર, તો આપણે WH છે એટલે હંમેશા પહેલાં વેર ઇઝ માય પેન, આ પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો. તો આ રીતે તમે પ્રશ્ન બનાવી શકો છો. બાકીના છે એ તમે જાતે બનાવવાનો પ્રયત્ન કરજો, નહીતર પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ હવે શીખીશું. આજ માટે એટલું, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોશું.